मुंद्रा खाते योजायेला एसपी ना लोक दरबार मा खनिज चोरो द्वारा थती बेफाम खनिज चोरी तथा ट्राफिक समस्या नो मुद्दो उछड़ियो। मुंद्रा मध्य पश्चिम कच्छ विभाग ना जिला पोलिस अधीक्षक सौरभ सिंह ना कार्यकाल अंतर्गत योजायेला त्रीजा लोक दरबार मा ट्राफिक अने खनिज चोरी अंगे नो मुद्दो उछड़ियो हतो। उपरांत अगाउ तालुका पंथक ना अग्रणीओ द्वारा रजू करायेला 16 प्रश्नो नु सुखद निवारण करवामा आवता सौए पोलिस नो आभार मान्यो हतो, तेमज लोको द्वारा अन्य 18 मुद्दाओ नी रजूआत करवामा आवी हती। मुंद्रा मा खनिज चोरो द्वारा थती बेफाम खनिज चोरी नी रजूआत जावेद पठाण द्वारा करवामा आवी हती। कांजीबाई सोंद्रा अने हाजी सलीमभाई जत द्वारा ट्राफिक समस्या નિવારવા રજૂઆત કરવામાં આવી। પોલીસ ખાતાનું મહેકમ વધારવા દિલીપ ગોરે રજૂઆત કરી હતી। આ પ્રસંગે પીઆઈ શ્રી હાર્દિકભાઈ ત્રિવેદી, સમગ્ર પોલીસ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં નગર તથા ગામડાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુંદ્રા પોલીસ સ્ટેશનના લોક દરબાર રાખવામાં આવ્યો હતો અને અમે મીડિયાના માધ્યમથી જ લોકોને આ લોક દરબારમાં જોડાવા માટેની અપીલ કરી હતી અને જેમાં આજે મુંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગામડાઓથી શહેરના પણ નાગરિકો ગામજનો આવ્યા હતા અને એમાં મુખ્યત્વે જે રજૂઆત છે એ ટ્રાફિકની થઈ છે। અલગ અલગ પોઈન્ટ ઉપર ટ્રાફિકની સમસ્યાઓ જે છે એના લીધે આપણે આ પ્રશ્નો અમારી પાસે મોટાભાગે આવ્યા છે। એના ઉપર અમે જે શક્ય હોય એ રીતે અમે કામગીરી કરીશું। બીજી રજૂઆત જે છે એક ખનીજ ચોરીની રજૂઆત પણ થઈ છે મોટા પ્રમાણે। અહીંયા માટી ચોરીનું અને ખનીજ ચોરીની પ્રવૃત્તિ બાબતમાં પણ રજૂઆત થઈ છે એના ઉપર પણ અમે કેમકે આ મોટાભાગે લોકોએ જે પ્રશ્નો કર્યા જેમાં મોટાભાગે લોકોએ કોઈ વિષય ઉપર વાત કરી હોય તો આ એક ટ્રાફિક અને એક ખનીજ ચોરી વિષયમાં હતું। બાકી બીજા પણ અમુક પ્રશ્ન હતા બટ મોટી જે મને આ રજૂઆત અહીંયા મળી છે એ બે વિષય ઉપર મળી છે તો એના પર અમે કામ કરીશું। હા, એના માટે પણ જે આવા છોકરાઓ સ્પીડમાં બાઇક ચલાવતા હોય એના પર અમે કાર્યવાહી કરી શકાય છે। મોટર વ્હીકલ એક્ટમાં આઈપીસીમાં પણ થઈ શકે છે એના પર અમે કામગીરી કરીશું અગર એવી સમસ્યા અહીંયા છે તો। મહેકમ વધારવા અમે ઈચ્છીએ છીએ દરેક પોલીસ સ્ટેશન પર, તમારી લિમિટેશન હોય છે કે અમારા જિલ્લામાં જેટલું મહેકમ હોય એમાંથી જ અમે આપી શકીએ છીએ। પણ હવે ભરતી થઈને અમે અમુક પોલીસ કર્મચારીઓ અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે, અમારા પોલીસ હેડક્વાર્ટરમાં પણ છે જે ટ્રેનિંગ ચાલુ છે નવા લોકરક્ષકની અને બાકી ટ્રેનિંગ સેન્ટર્સ પર પણ ચાલે છે। તો અમારા જિલ્લાને જે લોકરક્ષકો મળશે એને અમે અલગ અલગ પોલીસ સ્ટેશન અને હેડક્વાર્ટરમાં ફાળવીશું તો એનાથી જે મહેકમના ઘટનો પ્રશ્ન છે એમાં રિલીફ મળશે। આજે કોઈ પ્રશ્ન આવ્યો છે હું જેને ચેક કરીશ